श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छू अमित। स्वागत छे तमारू आनंद नगर भाई यूट्यूब चैनल मा। आपणे दररोज पुरुषोत्तम मासनी एक कथा अध्याय अने कथा वार्ता सांभळीए छे। आजे पुरुषोत्तम मास ने समाप्ति नो 30मो अध्याय, पुरुषोत्तम व्रत नु दान, पुरुषोत्तम कथा श्रवण नु महात्म्यम अने अमृत धारा सासु वहु नी कथा वार्ता सांभळीशुं। मित्रों, अध्याय 30मो शुरू करिए ते पहला अपने विष्णु भगवान नु ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। श्री पुरुषोत्तम भगवान नी जय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नवी वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपो में शेर करो। अध्याय 30मो, पुरुषोत्तम व्रत नु दान, महात्म्यम अने कथा श्रवण नु फल। नारद जी बोलिया, हे स्वामी श्री नारायण, आपे सर्व दानों में कांसाना सपूतना दान ने श्रेष्ठ कहू छे, तेनू कारण आप जणावशो। श्री नारायण बोलिया, हे ब्राह्मण, एक वक्ते पार्वती जीए आ पुरुषोत्तम मास नु व्रत कर्यु हतु। ते वेळाए तेमने श्री महादेव जी ने पूछ्यु हतु के हे दयाना सागर शिवजी, मारे कयुं उत्तम दान देवुं जोईए जेथी मैं करेलू पुरुषोत्तम मास नु व्रत संपूर्णता पामे। शिवजी बोलिया, हे सुंदर मुखवाड़ी, पुरुषोत्तम मास मा कोई पण दान एवुं ज छे ज नहीं कि ते पूर्ण गणाय। आ व्रत नी पूर्णता माटे शकुटना आकारना आखा ब्रह्मांड ने दान मा आपी देवू। ए ब्रह्मांड ना प्रतिनिधि रूपे कांसानो सपूट करवो, तेमा 30 मालपुड़ा मूकी तेने 7 तांटणा वीटाड़ीने अने ते पछी तेनी विधि प्रमाणे पूजा करी व्रत नी संपूर्णता माटे कोई विद्वान ब्राह्मण ने दान देवू। श्री नारद जी बोलिया, हे प्रभु, आपनी पासेथी आ उत्तम महात्म्यम सांभळीने મને ઘણી જ તૃપ્તિ થઈ છે, હવે મારે કઈ સાંભળવાનું રહેતું નથી। શ્રી પુરુષોત્તમ કથા શ્રવણ અને મહાત્મ્યમ। શુદ્ધ પુરાણી બોલ્યા, હે શંખાદિક મુનિયો, જે લોકો આ ઉત્તમ પુરુષોત્તમ માસનું સેવન કરતા નથી અને સંસારમાં જ રચ્યા પચ્યા રહી તેની કથા પણ સાંભળતા નથી, તેઓ મનુષ્યમાં અધમ છે। એટલું જ નહીં પણ તેઓ આ સંસારમાં અવર જવર કર્યા કરે છે, જન્મે છે, અભાગ્યા થાય છે અને પુત્ર, મિત્ર, સ્ત્રી તથા સગા સંબંધીઓના વિયોગથી દુખી થયા કરે છે। હે બ્રાહ્મણો, આ પવિત્ર પુરુષોત્તમ માસનું મહાત્મ્યમ નિરંતર આદરથી સાંભળવા યોગ્ય છે, કેમ કે તે સર્વ ઈચ્છિત પદાર્થને આપનારું છે અને તેનો એક શ્લોક સાંભળવાથી પણ બ્રાહ્મણ બ્રહ્મ તેજવાળો અને રાજા તથા વૈશ્ય ધનપતિ થાય છે અને શુદ્ધ ઉત્તમ પણ પામે છે। એટલું જ નહીં, શુદ્ધ જાતિના લોકો જેઓ પશુ જેવું જીવન ગાળનારા છે તેઓ બધા પણ આ ઉત્તમ મહાત્મ્ય સાંભળીને મુક્તિ પામે છે। જે માણસ આ પુરુષોત્તમ મહાત્મ્ય લખીને પોતાના ઘરમાં રાખે છે તેના ઘરમાં સર્વ તીર્થો નિરંતર વિરાજ કરે છે। પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી કૃષ્ણનું આ રીતે ધ્યાન કરવું, ગોવર્ધન પર્વતને હથેળીમાં ધારણ કરનારા, ગોવાળના વેશમાં ગોકુળમાં ઉત્સવ રચનારા અને ગોપીઓના પ્રિય પરમેશ્વર શ્રી ગોવિંદને હું વંદન કરું છું, મેઘ જેવા શ્યામ, બે ભુજાવાળા, મોરલીને ધારણ કરવાવાળા, સુશોભિત પીળા વસ્ત્રો ધારણ કરનારા, સુંદર અને રાધિકાજી સહિત શ્રી પ્રભુ પુરુષોત્તમને હું વંદન કરું છું। આ પ્રમાણે અપાર મહિમાવાળા અને અનંત પુણ્ય આપનારા અને બધા મહિનાઓમાં ઉત્તમ શ્રી પુરુષોત્તમ માસનું મહાત્મ્યમ સાંભળીને શંકાદિક સર્વ મુનિઓ અત્યંત હર્ષ પામ્યા। ઋષિ બોલ્યા, અહો મહાભાગ્યશાળી શુદ્ધ, તમે ધન્ય છો, પુરુષોત્તમ માસની કથા સાંભળીને અમે કૃતાર્થ થઈ ગયા છે। હે પુરાણો વેદ ઓના શિરોમણી, તમે ઘણું લાંબુ જીવો, તમારા મુખ કમળમાંથી નીકળેલા ભગવાનની કથારૂપ અમૃત પાન કરવા આતુર આ નૈમિષ્યાસન તમને અર્પણ કરું છું। તો જ્યાં સુધી ભગવાનની પવિત્ર કીર્તિ આ પૃથ્વી પર ફેલાયેલી રહે છે ત્યાં સુધી અહીં મુનિવરો સભામાં શ્રી હરિની સુંદર કથા કહ્યા કરે છે, એમ બ્રાહ્મણોના આશીર્વાદ ગ્રહણ કરી તે સમગ્ર બ્રાહ્મણોને પ્રદક્ષિણા તથા નમસ્કાર કરી શુદ્ધ પુરાણી પોતાનું નિત્યક્રમ કરવા ગંગા નદી પર ગયા। તે પછી નૈમિષ્યારણમાં રહેતા એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આ પુરુષોત્તમ માસનું મહાત્મ્યમ દિવ્ય
सर्व करता श्रेष्ठ पुराणु तथा इच्छित पुरुषार्थ आपवामां कल्प वृक्ष समान छे। श्री बृहद नारदीय पुराणना पुरुषोत्तम महात्म्यनो पुरुषोत्तम व्रतनु दान महात्म्यम अने कथा श्रवण नामनो त्रिशमो अध्याय संपूर्ण। हवे पतित पावन पुरुषोत्तम मासनी सासुवोनी कथा वार्ता सांभळीए। धरमपुर गाममां एक डोशी दीकराने वहु साथे रहे। डोशी धार्मिक स्वभावना, व्रत तप करे, धर्म ध्यान करे, एवामां पावन पुरुषोत्तम मास आव्यो। सासुए आखो पुरुषोत्तम मास व्रत करवानो संकल्प कर्यो। गाममां सदळी स्त्रीओ पण व्रत करती हती, તે જોઈ દીકરાની વહુએ પણ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેણે સાસુને વાત કરી, બા હું એ પુરુષોત્તમ માસનું વ્રત કરું। પણ વહુની વાત સાંભળી ડોશી છણકો કરીને બોલી કે જોઈ ના હોય મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો, કાંઈ વ્રત તપ કરવાના નથી, હું બેઠી છું ને વ્રત કરવા વાળી। બિચારી વહુ શું બોલે, એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યું। તેણે વિચાર્યું કે પ્રભુનું ભજન જ કરવું છે ને, તો પછી ઘેર બેસીને વ્રત કરવું। વળી કહ્યું કે મન ચંગા તો કઠોટ મેં ગંગા, વહુ તો કઠોટમાં પાણી ભરીને સ્નાન કરી પુરુષોત્તમ પ્રભુની પૂજા કરે, આંગણામાં બેસીને વાર્તા કરે, માગવા વાળા આવા બ્રાહ્મણને દક્ષિણા આપે। એક દિવસ સાસુ નદીએ નાવા ગઈ, નાતા નાતા આંગળીઓમાં પહેરેલી વીટી પાણીમાં પડી ગઈ। વીટી ખોવાતા સાસુ તો રગવાઈ થઈ ગઈ। ગણી ગોત કરવા છતાં વીટી ન મળી એટલે સાસુ ઉતરેલા મોએ ઘેર આવી। આ બાજુ વહુ કટરોટમાં સ્નાન કરતી હતી, સ્નાન કરતા કરતા કટરોટમાં વીટી દેખાણી। વહુ ઓળખી ગઈ કે આ તો મારા સાસુજીની વીટી છે, ભૂલથી પડી ગઈ લાગે છે। સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીટી આપીને બધી વાત કરી। સાસુએ વીટી જોઈ ઘણું અચરજ થયું, પણ છણકો કરીને વીટી લઈ લીધી। બે દિવસ પછી સાસુ નદીએ નાવા ગયા ત્યારે નદીમાં નાતા નાતા ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો। સાસુ બાવરી બની ગઈ। કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી। સાસુ તો કપાળ કૂટતી કૂટતી ઘેર આવીને કકળાટ કરવા લાગી। ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકતા કહ્યું, બા આ તમારો હાર મને કટરોટમાંથી મળ્યો છે, તમે નક્કી ભૂલી ગયા હશો। હવે સાસુના વિસ્મયનો પાર ન રહ્યો, આવું ચડિતર તો કદી જોયું નથી કે જાણ્યું નથી। વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કટરોટમાં, નક્કી આ વહુ ડાકણ લાગે છે, નક્કી મેલી વિદ્યા જાણતી લાગે છે। સાસુના મનમાં ગભરાટ વ્યાપ્યો, ડાકણનો ભરોસો નહીં, ખીજે તો લોહી પીતા પણ ન અચકાય, કાલ ઉઠીને છોકરો થાય એને ભરખી જાય તો વંશ પેલો રહે નહીં। સાસુના ગભરાટનો પાર નથી, આ ડાકણનો ઇલાજ કરવો પડશે, નહીં તો ધનોત પનોત કાઢી નાખશે। એ તો ગઈ રાજાના મહેલે, રાજાને બધી વાત કરી, મારા છોકરાની વહુ ડાકણ છે, મેલી વિદ્યાની જાણકાર છે, જાત જાતના ચડિતર કરે છે, પહેલા અમને પછી પડોશીને અને ધીમે ધીમે આખા રાજને તમને ભરખી જશે, માટે એને મોટને કાઢ ઉતારો। રાજા સમજુ અને વિવેકી હતો, જોયા જાણ્યા વગર, સત્યને પારખ્યા વગર તે કોઈ પગલું ભરતો નહોતો, એટલે એણે ડોશીને આશ્વાસન આપ્યું, માજી તમે શાંતિ રાખો, આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે એટલે મારાથી કોઈ જીવહત્યા થાય નહીં, આ મહિનો પૂરો થશે હું ચોક્કસ તમારી વહુનો ઈલાજ કરીશ। આમ રાજાએ ડોશીને ધીરજ બંધાવી, રાજાના વચનથી ડોશીને હૈયે શાંતિ થઈ। મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો, વિદ્વાન બ્રાહ્મણોને નોતર્યા, આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું। વહુ બોલી, બાઈ હું આવું, યજ્ઞના દર્શન થાય તો જન્મ મારો સફળ થાય। ત્યારે સાસુ ધમકાવતા બોલી કે બેસ બેસ ડાકણ, કઈ આવવાનું નથી, ઘેર બેસી રહે। વહુ તો રડવું આવી ગયું। સાસુના ગયા પછી વહુ પણ છાની માની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી। હવનની પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને ગેબી વાણી સંભળાઈ, હે રાજા, તમે બધાને ભલે મારું વ્રત કર્યું હોય, ભલે તમે દાન દક્ષિણા આપી હોય, મારા ઓમ હવનથી પૂજા કરી હોય, પણ મારું વ્રત સાચા ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી માત્ર આ ડોશીની છોકરાની વહુએ જ કર્યું છે।
તેના ભક્તિભાવે પ્રતાપે જ ડોશીને ખોવાયેલી વીટી હાર તેને કઠોળમાં આપ્યા હતા। તેની મારા પ્રત્યેની સાચી શ્રદ્ધાએ મને સંતુષ્ટ કર્યો છે અને હું તેના પર ઘણો જ પ્રસન્ન થયો છું અને એને આશીર્વાદ આપું છું કે તેનું સદાય કલ્યાણ થશે। તેના વ્રતના પ્રતાપે તારા રાજમાં સુખ શાંતિ રહેશે અને બધા પ્રજાજનોને સમૃદ્ધ બનશે। આમ બોલી તે ગેબી વાણી શાંત થઈ ગઈ। રાજા યજ્ઞમાં ભાગ લેનાર આવનાર વિદ્વાન બ્રાહ્મણો અને પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેઓ જય જયકાર કરવા લાગ્યા। સાસુ તો એવી બોઠી પડી ગઈ કે કાપો તો લોહી ન નીકળે। જે વહુએ ડાકણ માનતી હતી તે દેવી નીકળી, તેને વહુની માફી માગી। આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બોળી વહુને ફર્યા એવું તમારું આખું પુરુષોત્તમ માસનું વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો। હવે પરમ પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। મિત્રો, હું આશા રાખું છું કે આ વિડિયો આપને પસંદ આવ્યો હશે। મને સાંભળવા માટે બધાનો આભાર અને સૌના મારા રાધે રાધે।